वेलकम बैक। एसके लांगाए गांधीनगर कलेक्टर तरीके फरज दरमियान पोताना होद्दानो दुरुपयोग करी भ्रष्टाचार आचर्य होवानी अने अप्रमाणसर मिलकत वसावी होवानी फरियाद नोंधाई छे। तेमनी साथे साथे तत्कालीन चिटनीस अने आरएससी सामे पण गांधीनगरना सेक्टर 7 पोलीस स्टेशनमां गुनो नोंधायो छे। त्यारे अमदावाद अने तेनी आजुबाजुना विस्तारोमां करोड़ोनी मिलकत धरावनारा लांगा पोतानी बिछावेली भ्रष्टाचारनी जाळमां भराई गया छे। त्यारे चर्चा करीए लांगा पर कसातो कारसो। तो आ अंगे चर्चा में उपस्थित छे नेशद बदेसाई, कोंग्रेस हाईकोर्ट एडवोकेट, आ साथ ज आदित्य भट्ट एडवोकेट हाईकोर्ट अने प्रफुल सर मंतव्य न्यूज एसोसिएट एडिटर, तमामनुं स्वागत छे मंतव्य न्यूज में। प्रफुल सर, आपथी शुरुआत करीश, जे रीते एसके लांगा पर जे आ केस अने तेनी धरपकड़ करवामां आवी छे ते अंगे आपनुं मंतव्य। दीपिका, एसके लांगा उपर घणा बधा आक्षेपो हता अने એમની સામે ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો અને સરકારે ગુનો નોંધ્યો હતો। હવે એમની ધરપકડ કરી છે અને કોર્ટમાં રજૂ કરવાના છે અને રિમાન્ડ પણ માગવામાં આવશે એવું આજે ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારી શ્રી અભય ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે। હવે એસકે લાંઘા 6/4/18 થી 30/9/19 દરમિયાન એમણે જે કોઈ નિર્ણયો લીધા એની સરકારે પોતે ઇન્કવાયરી બેસાડેલી છે અને આ ઇન્કવાયરી છે એ સૌથી બાહોશ અને પ્રમાણિક ગણાતા પૂર્વ આઈએએસ વિનય વ્યાસાને સોંપવામાં આવી છે। વિનય વ્યાસા છે એ આ બાબતમાં બહુ જ પ્રચલિત છે કે કોઈના દબાણમાં આવતા નથી અને એમણે જે અહેવાલ આપ્યો એના આધારે આ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ અહેવાલ પણ વચગાળાનો છે કારણ કે એટલી બધી ફાઇલો છે કે હજુ એ 50% ફાઇલો તેમને જોવાની બાકી છે એટલે હજી બીજું ઘણું બધું નીકળશે એવી બધાને આશંકા છે। હવે એમની જે અપ્રમાણસર મિલકતો છે એની એક જુદી નોંધ કરવામાં આવી છે કે એમને જૂનાગઢમાં 4 બંગલા છે, માતરમાં જમીન છે, અમદાવાદમાં ફ્લેટ બંગલો અને જમીન છે, સગાવાલાઓના નામે એમને જમીનો છે, આ ઉપરાંત બાવલાની કોઈ રાઈસ મિલમાં એમની ભાગીદારી છે। આ તો થઈ એમની મિલકતોની વાતો। બીજું, એમણે જે નિર્ણયો લીધા એ નિર્ણયોમાં અનેક પ્રકારના ગોટાળા પકડાયા છે જેમાં બિનખેડૂતને ખેડૂત દર્શાવાયા હોય, નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવાઈ હોય અને જે જમીન માલિક હોય એને પ્રીમિયમ ભરવાથી બચાવી લીધો હોય એટલે સરકારને એ નાણાંનું ચોક્કસપણે નુકસાન થયું હોય, નિવૃત્ત થયા બાદ પોતે જૂની ફાઇલો મગાવીને એમાં જૂની તારીખો નાખીને સહીઓ કરી હતી, સરકારની જે પડતર જમીનો હતી એમાં એમણે ગોટાળા કર્યા છે અને જમીનના એનેના પણ ખોટા હુકમો કર્યા છે, આવા અનેક ગંભીર પ્રકારના આક્ષેપો એમના પર છે। જ્યારે આઈએએસ કક્ષાની વ્યક્તિ, આઈએએસ કક્ષાના અધિકારી આ પ્રકારના ગોટાળા કરે અને એમની સાથે એમના જે આરએસી હતા, ચિટનીસ હતા, એ અધિકારીઓ પણ સંડોવાયેલા છે અને એમની સામે પણ ગુનો નોંધાયેલો છે, એટલે આજે ગાંધીનગરમાં ઉચ્ચ પોલીસ વડાએ કહ્યું કે એમની સાથે જેટલા સંકળાયેલા હશે એમની પણ તપાસ થશે અને એમની સામે પણ કાર્યવાહી થશે, એટલે આ કેસ છે હજી બહુ લાંબો ચાલવાનો છે। પરંતુ જ્યારે કોઈ અધિકારીની આટલા મોટા ગોટાળાઓ કરવાની હિંમત ખુલે ત્યારે ચોક્કસપણે એને કોઈ રાજકીય પીઠબળ હશે અને કોઈ રાજકીય નેતાના ઇશારે પણ આમ કરતા હશે એવી પણ શંકા સેવાઈ રહી છે। પરંતુ એ જેમ જેમ તપાસ થતી જશે, રિમાન્ડ દરમિયાન એ જે કોઈના નામો બોલશે એમ એમ એ બાબતો બહાર આવશે અને કદાચ ના પણ બોલે, મોટું માથું હોય તો ના પણ બોલે, એટલે અત્યારે તો કોણ આગળ પાછળ છે એના તર્ક વિતર્કો પણ આખા સચિવાલયની અંદર થઈ રહ્યા છે। ઉચ્ચ અધિકારીઓમાં આ વર્તમાન જે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે, મુખ્યમંત્રી શ્રી, એમણે ચોક્કસપણે આ રીતે ગુનો નોંધવાની મંજૂરી આપી અને ભ્રષ્ટાચાર સામેની લડતનો એક મજબૂત દાખલો બેસાડ્યો છે અને હવે જ્યારે વિનય વ્યાસા એનો પૂર્ણ
અહેવાલ આપશે ત્યારે ઘણું બધું બહાર આવશે. જી બિલકુલ, ભ્રષ્ટાચારની લડતનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. નિશિતભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે ઉચ્ચ અધિકારીઓ જ્યારે આવી રીતે આટલા મોટા કૌભાંડો આચરતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક રાજકીય રક્ષણ પણ હશે, તે અંગે આપનું શું માનવું છે? આપણે જોઈએ છીએ જનરલી કે જ્યારે ચા કે દૂધ વાસણમાં ગરમ થઈને ઉભરાતું હોય છે બહાર, ત્યારે નીચે અગ્નિ હોય છે. ગુજરાતમાં અગ્નિ જે છે ને, એ ગુજરાતની જમીનોની બજાર કિંમત નક્કી કરનારો અગ્નિ છે. અને ગુજરાતમાં આ શરૂઆત 1975થી થઈ છે, આજની નથી. પણ એની પરાકાષ્ઠા 1990 પછી જબરદસ્ત વધી. મહાનગરપાલિકા વિસ્તારો છે, એમાં જે યુએલસી કાયદા અને એમાં જે યુએલસીમાં જે ટીપી સ્કીમો આવે છે ને, એમાં જે ફેરફાર થાય છે, એની પાછળ લક્ષ જમીનની બજાર કિંમત નક્કી કરવી અને એના થકી ભ્રષ્ટાચાર કરવો, એ લક્ષ હોય છે. અને એ સમગ્ર લક્ષ રાજકીય પક્ષોના ચૂંટણી ફંડમાં કન્વર્ટ થતું હોય છે. અને અધિકારીઓ એ રાજકીય પક્ષના ચૂંટણી ફંડના એક સિપાહી હોય છે, એક સોલ્જર હોય છે. ઇલેક્શન ફંડ જે આવતું હોય છે ને, એ જમીનના કૌભાંડોમાંથી આવતું હોય છે. એટલે ચૂંટણી સાહેબ, તે વખતની જે ચૂંટણી હતી 40-50 વર્ષ પરની, એ 200-500 રૂપિયામાં વિધાનસભા લડાતી હતી. આજે વિધાનસભા 4-5 કરોડમાં ને સંસદ 20-25 કરોડમાં લડાય છે. તો ગુજરાતની જમીન, ચાહે ઔદ્યોગિક હોય, ચાહે એગ્રીકલ્ચર હોય કે ચાહે શહેરી હોય, કારણ કે આજે શહેરો જે ગુજરાતમાં વિકસિત થઈ રહ્યા છે 1990 પછી ખાસ, અને અત્યારે જે નીતિઓ છે એમાં 99.99% અધિકારીઓ સામેલ હોય છે. લાંગાજી પર આપણે લાંબા થઈએ, એના કરતાં આપણે સૌથી વિશેષ ગુજરાતના તમામ અધિકારીઓ પર આપણે લાંબા થવું જોઈએ. અને તમામ જમીનના કૌભાંડો પર નામદાર સુપ્રીમ કોર્ટે અત્યારે ઇન્ક્વાયરી કરવી જોઈએ. અને એની અંદર સમગ્ર ગુજરાતની 100 કરોડ પ્રજાએ કેવિયેટ કરવી જોઈએ કે ભાઈ અમે અત્યારે ક્યાં જઈશું. અત્યારે ગુજરાતની જમીનોની બજાર કિંમત જે રીતે રોજ નક્કી થાય છે, આપણે જોયું કે હમણાં જે જંત્રીમાં પણ આપણે જોયું કે એકવાર જાહેર કરો, એમાં ફેરફાર, એમાં ફરી પાછી રજૂઆત, એમાં ફરી પાછી ફેરફાર, એમાં ફરી પાછી ઇન્ક્વાયરી. તો આ તમામ અધિકારીઓ એ રાજકીય શાસક નેતાઓ કે વિપક્ષ નેતાઓની નજર નીચે એમની તમામ કાર્ય પદ્ધતિ નિયમો પ્રમાણે એવો કરતા હોય છે. રૂલ્સ રેગ્યુલેશન સરકાર બનાવતી હોય છે, એ રૂલ્સને સરકાર રોજ ફેરવતી હોય છે. એટલે આ જે અગ્નિ છે, અમને બહુ આશા હતી કે ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી 1990માં ઇલેક્શનમાં, અને ખાસ કરીને 1995ની આ ગુજરાતની વિધાનસભાની ચૂંટણી જો આપ સૌએ જોઈ હોય, એ સૂત્રો અહીંયા કદાચ લટકતા હશે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર ખતમ કરી નાખવાનું ભયંક જબરજસ્ત વચન આપવામાં આવ્યું હતું. અને એ વચન હેઠળ પ્રજા અને સૌ, આજે અમે આપણે સૌ બી આશાસ્પદ છીએ કે ભ્રષ્ટાચાર સરકાર ખતમ કરી જ નાખશે, આપણને વિશ્વાસ છે. નૈશતભાઈ, તમે બે વાત બહુ સારી કરી કે એક જમીનના જે ભડકે બોલતા ભાવ છે એને કારણે રેવન્યુ ખાતા સાથે સંકળાયેલા અધિકારીઓ એમાંથી મલાઈ તારવવાનો, જે ઉભરાતા દૂધની મલાઈ જામ બની છે, મલાઈ તારવવાનો પ્રયત્ન કરે, એ એક વાત તમે સારું ધ્યાન દોર્યું. બીજું, ચૂંટણીની અંદર થતો ખર્ચ છે એ કાળા નાણાંનું અને ભ્રષ્ટાચારના વિષચક્રનું એક સૌથી મોટું જગ્યા છે. અને ત્રીજી વાત, આપણે યુએલસીના કાયદાની કરી, સારી વાત છે કે હવે સરકારે યુએલસીનો કાયદો કાઢી નાખ્યો છે. જી જી, નેશભાઈ જે રીતે કીધું કે દરેક પાર્ટીઓ કહે છે કે ભ્રષ્ટાચાર ખતમ કરીશું, પણ તેવું પોસિબલ નથી રહેતું, વધતો જ જાય. જી બિલકુલ, થતો જાય છે, ખતમ કરવાની જોઈએ, વચનો ખતમ કરવાના આવે છે અને એમાં વૃદ્ધિ થતી જાય છે. જી બિલકુલ. આદિત્યભાઈ, આપની પાસે આવવા માંગીશ. ભ્રષ્ટાચાર અંગે કાયદામાં કેવી જોગવાઈઓ છે અને છટકી જવા માટે કેવી જોગવાઈઓ છે? મને છે ને એવું લાગે છે કે આ કેસ એક ઉદાહરણ બેસાડી શકાય એવો કેસ છે.
એટલે જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે એટલે સીધું પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની વાત આવે, અમને વકીલોને પૂછો એટલે અમે ટેકનિકલ જોગવાઈઓમાં પડી જઈએ, અમે બધી જોગવાઈઓ કહીને કહીએ કે આટલા વર્ષની સજા છે. એ તો હું જરૂરથી હું કહી દઉં આદિત્યભાઈ, પણ હા ટેકનિકલ બાબતો આપ ચોક્કસપણે કહેજો, પણ અમારા દર્શકો સમજી શકે એ કહેજો. નહીં, એનાથી મારે ઉપર જવું છે, મારે ઉપર જવું છે. હું એટલે જ ટૂંકમાં કહી દઈશ કે સેક્શન 13(1)(e) છે ને એ ડિસ્પ્રોપોર્શનેટ એસેટ માટેની જોગવાઈ છે, અને આ જે જોગવાઈ છે એની અંદર અપ ટુ 7 to 10 years સજાની જોગવાઈ છે. જો આ લાંઘા પાસે આટલી બધી એસેટ્સ છે તો ડેફિનેટલી એને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ આટલો સરસ અહેવાલ આવ્યો છે, વિનય વ્યાસા સાહેબે ઇન્ટરમિડિયેટ અહેવાલમાં આટલો બધો પર્દાફાશ કર્યો છે તો સજા થશે, તો આપણે એનાથી આગળ વધીએ. સજા થઈ જશે, પરંતુ આવા ગુનાઓ ફરીથી ના બને, આવા કરપ્ટ ઓફિસર્સ જે છે, આઈ પ્રિઝ્યુમ હિમ ટુ બી ઇનોસન્ટ ટીલ હી ઇઝ પ્રૂવન ગિલ્ટી, પરંતુ જે અત્યારે પ્રાથમિક એલિગેશન્સ આવી રહ્યા છે એવા કોઈ પણ એલિગેશન્સ જો સાચા હોય તો આવા કરપ્શન ફરીથી ના થાય એના માટે શું કરવું જોઈએ. એટલા માટે હું છે ને એક યુનાઇટેડ નેશન્સનું એક થોટ પ્રોસેસ છે જે સામાન્ય રીતે એ લોકો ડ્રગ કેસીસમાં વાપરતા હોય છે કે ડ્રગના જે પેડલર્સ છે અથવા તો જે ડ્રગિસ્ટ છે એ લોકોને સજાથી ડર નથી લાગતો, પરંતુ એમની જે પ્રોપર્ટી કબજે કરી લેવામાં આવે તો એનાથી એમને ખૂબ ડર લાગતો હોય છે, અને એ વસ્તુ એ રેકમેન્ડ કરે છે યુનાઇટેડ નેશન્સ. તો એવી કઈ જોગવાઈ છે કે જેથી કરીને આ જે બધી ડિસ્પ્રોપોર્શનેટ એસેટ ભેગી કરેલી છે એ પણ કબજે થાય, કારણ કે જો સજા આપવામાં આવશે તો એવું છે કે ઘણા બધા અધિકારીઓને એવું હશે કે આપણને સજા નથી થવાની, આપણે જે આગે છે ચલી આવીએ કરીએ, કદાચ આટલું મોટું કરપ્શન નહીં કરીએ તો આપણું નામ નહીં આવે. પરંતુ એવું છે કે પીએમએલએના કાયદા હેઠળ પહેલી વસ્તુ કે જો પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટનો કોઈ પણ કાયદો બને ને એટલે એ પ્રિડિકેટ ઓફેન્સ કહેવાય. પ્રિડિકેટ ઓફેન્સ એટલે એવો ઓફેન્સ કે જેની અંદર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ ઇન્વેસ્ટિગેટ કરી શકે, અને જો પીએમએલએ ઇન્વોક કરવામાં આવશે તો ઈડી પાસે એવી સત્તા છે કે વ્યક્તિની જેટલી પણ એસેટ્સ છે એ બધી કોન્ફિસ્કેટ કરી શકે. પહેલા એને સીઝ કરવાનો પાવર છે અને પછી કોન્ફિસ્કેટ કરવાનો પાવર છે. એટલે આને માત્ર પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટના પરિપ્રેક્ષ્યથી ના જોવું જોઈએ, પરંતુ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગના પરિપ્રેક્ષ્યથી પણ જોવું જોઈએ. અને આની સાથે એક બીજી જોગવાઈ જે છે એ બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટની છે, કારણ કે આઈ એમ શ્યોર કે જે વ્યક્તિ આટલા મોટા પ્રમાણમાં કરપ્શન કરવાનું વિચારી શકતું હોય એ બધી પ્રોપર્ટી પોતાના નામે તો લઈને નહીં બેઠું હોય, અને જો પોતાના નામે નથી, સગાવાલાના નામે, મિત્રોના નામે અને દૂર દૂર સુધી ક્યાંય છેડા જોડાતો હોય એવા કેટલાય ટ્રાન્ઝેક્શન્સ કરીને બેઠું હશે તો એ તો એવું જ કહેશે કે આ પ્રોપર્ટી મારી નથી, આ તો આ વ્યક્તિની છે ને, મારે આની સાથે કોઈ લેવા દેવા નથી. તો જો બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટનો પણ જો ઇન્વોકેશન કરવામાં આવશે તો એમાં બે ફાયદા છે. પહેલો ફાયદો એ છે કે જે વ્યક્તિ બેનામી ટ્રાન્ઝેક્શન કરે છે કોઈ અન્ય વ્યક્તિના બિહાફમાં એને પણ સજાની જોગવાઈ છે, અને જેના માટે કરવામાં આવ્યું છે એને પણ સજાની જોગવાઈ છે. એટલે જો આવી રીતે જેટલા કનેક્ટેડ લોકો છે એ બધાને પનિશ કરવામાં આવશે તો એક દાખલો બેસશે. તો આ થઈ કરપ્શનની વાત, કરપ્શન માટે શું એન્ફોર્સમેન્ટ કરી શકાય એની વાત, અને કેવી રીતના એની પનિશમેન્ટ માટે પીએમએલએ છે, બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ છે અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ છે, એ બધી ઇન્ટરપ્લે આપણે જો પ્રોપરલી એન્ફોર્સ કરીશું તો ઘણું સારું પરિણામ મળશે. પરંતુ સાહેબે જે વાત કરી હતી રેવન્યુ એડમિનિસ્ટ્રેશનની, એના ઉપર એક નાનકડી ટીકા ટિપ્પણી આપની પાસે સમય હોય તો હું કરવા માંગુ છું. જી બિલકુલ બેન, એવું છે કે અમે વકીલ તરીકે વારંવાર મહેસૂલી કાયદા સાથે સંપર્કમાં આવતા હોઈએ છીએ, અને જે ગુજરાતનો મહેસૂલી કાયદો છે એ એટલો જટિલ છે કે એના કારણે, બીકોઝ ધેર ઇઝ અ ઇન્ટરપ્લે. અર્બન લેન્ડ સીલિંગ એક્ટની વાત કરો, બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ જે આવે, ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ થઈ ગયો, ગુજરાત ટેનન્સી એક્ટ થઈ ગયો, ઇનામ નાબૂદી ધારા થઈ ગયા, વતન નાબૂદી ધારા થઈ ગયા, એટલા બધા કાયદાની અંદર ગૂંચવાડા ભરેલા છે કે એક કાયદાનું અર્થઘટન બીજા કાયદા જોડે કરવા જઈએ તો ક્યાંક ગૂંચ ઊભી થતી હોય છે. અને આ જે ગૂંચ છે એ છેવટે અધિકારીના પાસે બહુ મોટું ડિસ્ક્રિપ્શન આપી દેતી હોય છે. અને આ જે ડિસ્ક્રિપ્શન ક્યાંક ને ક્યાંક કાયદો એવું કહે છે કે ડિસ્ક્રિપ્શન હેઝ ટુ બી ગાઈડેડ, એટલે કે તર્ક સંલગ્ન હોય એવો એક નિર્ણય કરવાની સત્તા, પરંતુ એ જે ડિસ્ક્રિપ્શન છે મુનસફીને મનસ્વી પ્રમાણમાં આ એક અધિકારીએ નહીં, ઓલમોસ્ટ દરેક અધિકારીએ રેવન્યુ એડમિનિસ્ટ્રેશનની અંદર ક્યાંક ને ક્યાંક કન્વર્ટ કરી દીધું છે. અને એના કારણે સામાન્ય નાગરિકને એવી ફિલિંગ આવે છે કે મારે એનએની પરમિશન લેવાની છે તો પર સ્ક્વેર ફૂટ આટલો ભાવ આપી દેવાનો છે. વચમાં કોણ વચેટિયાઓ લઈ જાય છે, અધિકારીઓ લઈ જાય છે, કોઈને ખબર નથી. પરંતુ અંદર જે આ એક મેં એક્ઝામ્પલ આપ્યું 65નું, પરંતુ આવી રીતના જેટલા પણ રેવન્યુ સંલગ્ન કોઈ પણ કાર્યવાહી કરવાની હોય એટલા કારણસર એવું થાય કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓના ખિસ્સા ભરવા પડે છે એવી એક સામાન્ય માનવીના મગજમાં, આમ આદમીના મગજમાં એક ઇમેજ છે. અને હું આ ન્યૂઝ ચેનલના માધ્યમથી હું એક પ્રપોઝલ આપવા માંગુ છું, એક સૂચન કરવા માંગુ છું કે આટલા બધા જે ગૂંચવાડા ભરેલા કાયદાઓ છે, ઇવન ટેનન્સી એક 3 છે,
સૌરાષ્ટ્ર ઘરખેડ નો કાયદો સૌરાષ્ટ્ર વિસ્તારમાં લાગુ પડશે, ગુજરાત ટેનન્સી એક્ટ છે અને કચ્છ એન્ડ વિદર્ભ રિજન નો ટેનન્સી એક્ટ છે. તો 75 વર્ષ થઈ ગયા આઝાદી ને, તો આ બધા કાયદાને કોન્સોલિડેટ કરીને એક સિમ્પલ સિમ્પ્લિફાઈડ કાયદો બનાવવામાં આવે તો આ ડિસ્ક્રિશન નું જે એલિમેન્ટ છે ઘટી જશે. અને જો ડિસ્ક્રિશન નું એલિમેન્ટ ઘટી જશે તો દેર વિલ બી અ રિયલ રૂલ ઓફ લો. અને આ જે ઇમેજ પ્રવર્તે છે, બની શકે ખોટી હોય, પરંતુ એ ઇમેજ જે છે કે અહીંયા આગળ ખૂબ ભ્રષ્ટાચાર થાય છે, એ ઇમેજ નાબૂદ થશે અને સામાન્ય માણસને આ કાયદા સમજવામાં અને એની સાથે એન્ફોર્સમેન્ટ કરવામાં ખૂબ જ સરળતા રહેશે. અને એનો માત્ર લાભ નાગરિકોને જ નહીં, ઘણી બધી વખત એવું થતું હોય છે, અમારા ક્લાયન્ટ્સ હોય, મલ્ટીનેશનલ કંપનીઝ હોય. તો એક વિન્ડ પાવરની કંપની હતી, એણે એવું કીધું કે અમારે ગુજરાતમાં વિન્ડ પાવર પ્લાન્ટ બનાવવા જ નથી, કારણ કે અહીંયા આગળ જે લેન્ડ ટેન્યોર છે, જમીન સંપાદનની પ્રક્રિયા છે, એ ખૂબ જ જટિલ છે, એના કરતાં અમે ફલાણા રાજ્યમાં જતા રહીશું. તો આ જે થાય છે ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સ જે કોમ્પ્લેક્સ, એટલે કે દરેક કારણોસર અફેક્ટ થાય છે, દરેક સિમ્પ્લિફાઈ કરો ભ્રષ્ટાચાર છે. પ્રોફેસર આપની પાસે આવવા માંગીશ, જે રીતે આટલા ઉચ્ચ અધિકારીઓ જયારે ભ્રષ્ટાચાર કરે છે ત્યારે તેમના નીચેનો જે સ્ટાફ છે, નીચેના અધિકારીઓ જે છે તેઓને ખુલ્લો દોર મળી જાય છે અને ખુલ્લેઆમ કટકી કરી શકે છે. ભ્રષ્ટાચાર છે ને, એ બહુ જ વર્ષો પુરાણો એક રાજરોગ છે. બીજું, એનો વ્યાપ અને ઊંડાણ એટલા મોટા થઈ ગયા છે કે હવે તો કોઈ એને નાથી શકશે કે નહીં એ જ મોટો પ્રશ્ન ઊભો થયો છે. કેમ કે જે નાથવા જાય ને એ જ પાછો પહેલાં જે વ્યક્તિને નાથવા જાય ને એ વ્યક્તિએ ભ્રષ્ટાચારથી એકઠા કરેલો નાણો એના ઉપર ખર્ચીને એને ભ્રષ્ટ બનાવી દે. એટલે હવે તો આખું જે વિષચક્ર છે એ બહુ જ આગળ વધી ગયું છે. અને તમે જુઓ કે એક આના તો જોક થવા માંડ્યા છે. હું દેશના નામ નહીં આપું, કારણ કે એક જોકમાં તો દેશના નામ હોય છે, પાછું કોઈને ખરાબ લાગી જશે. એક દેશના પ્રાઇમ મિનિસ્ટર બીજા દેશની અંદર ગયા અને ત્યાંના જે વડાપ્રધાન હતા એનો બંગલો બહુ જ વિશાળ હતો. એટલે પહેલાં કહ્યું બંગલો બહુ જ વિશાળ છે તમારો, તો કે આવો. એણે બારીમાંથી સામે એક બ્રિજ બતાવ્યો કે સામે કાંઈ દેખાય છે, તો કે આ બ્રિજ છે બસ, કે એમાંથી આ બન્યો. એટલે પછી એ જ દેશના વડા બીજા દેશના સામેના દેશના વડાને ત્યાં આવ્યા અને એમનો બંગલો તો એથી પણ મોટો હતો. એટલે કે તમારો તો બહુ વિશાળ છે, તો કે આવો બારીએ. બારીએ જઈને બતાવ્યું કે સામે કાંઈ દેખાય છે, બ્રિજ દેખાય છે, તો કે નથી દેખાતો બસ, તાકે એમાંથી આ બન્યો. એટલે આ લોકો, સામાન્ય લોકો કેવા પ્રકારના જોક કરતા થઈ ગયા છે. એટલે એ આ કોઈ હસવાની વસ્તુ નથી, એને હૃદયની અંદર આ બાબત કઠે છે, એટલા માટે એ એનો ઉપહાસ કરે છે. હવે આખી તમે જુઓ કે આખા ગવર્મેન્ટની અંદર આને 3-tier સિસ્ટમ થઈ ગઈ છે કે અધિકારી કમાય અને એના ઘરે લઈ જાય, રાજકારણી કમાય અને એના ઘરે લઈ જાય, અને બંને મળીને કમાય અને પછી એનો ભાગ પાડે, અને આમાં ચોથો કમાય એમની સાથેનો વચેટીયો. એટલે આ એક 3-tier સિસ્ટમ થઈ ગઈ છે. તમે જુઓ કે હમણાં ગુજરાતની અંદર નવા બનેલા કેટલા બ્રિજની અંદર તિરાડો પડી, કેટલા બ્રિજ ફસકી પડ્યા, કેટલા બ્રિજ બનતા બનતા ફસકી પડ્યા. જ્યારે તમે આજે એલિસ બ્રિજ જુઓ કે જે અંગ્રેજોના વખતથી બનેલો હજુ એમનામ જ છે, અને 100-100 વર્ષ જૂના બ્રિજ હજુ પણ સાબરમતી નદી ઉપર છે, ઘણી જગ્યાએ છે, પરંતુ હવે નવા બનતા બ્રિજમાં કેમ મટીરિયલની ચોરી આ હદે થાય છે, એ બહુ જ મોટો પ્રશ્ન ઊભો થયો છે. તમે જુઓ કે ગઈકાલે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના સચિવ છે સંદીપ વસાવા, એમની બદલી થઈ અને એમને પસંદ ના આવે એવી જગ્યાએ કમિશનર તરીકે મૂક્યા, હાઉસિંગ કમિશનર તરીકે. પરંતુ એ જે ડિપાર્ટમેન્ટ છે રોડ એન્ડ બિલ્ડિંગ, એ પણ ઘણું બધું વગાવેલું છે, એના ઘણા બધા અધિકારીઓને ઘણી બધી મિલકતો હોવાની વારંવાર લોકો આક્ષેપો કરતા હોય છે, અને તેના અધિકારીઓ જે છે એ જ આજે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો છે રોડ અને બ્રિજ ખાતાના. એ કોન્ટ્રાક્ટરોને એ જ લોકો નાણાં ધીરે છે, ભ્રષ્ટાચારમાંથી એકઠા કરેલા નાણાં રિસાયકલ કરી અને વધારવા માટે પાછું એને આપે છે. એટલે તમે જુઓ કે ભ્રષ્ટાચારનો વ્યાપ કેટલો વધતો જાય છે. અને નૈષદભાઈએ જે પહેલે આ સેશનમાં કહ્યું હતું કે આ બધાનું મૂળ છે ને એ ચૂંટણીની અંદર વપરાતા કાળા નાણાંમાં જ છે. કારણ કે જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ આજે રાજનેતાને 50 કરોડ આપી જવાનો છે, એ કોઈ દાન નથી, એના માટે ડોનેશન શબ્દ ના વપરાય, એ એનું ઇન્વેસ્ટમેન્ટ છે. કેમ કે એ નેતા જ્યારે ચૂંટાઈને આવે ત્યારે એને ખબર છે કે આ મારા 50 કરોડના 100 કરોડ થવાના છે. એટલે આખી જે સિસ્ટમ છે
એ તમામ જગ્યાએ સિસ્ટમ સુધારવાની જરૂર છે. રૂપાલા આપણે સ્લોગન આપીએ કે ભ્રષ્ટાચારના મુદ્દે ઝીરો ટોલરન્સ અપનાવવામાં આવશે, કે ભ્રષ્ટાચારના મુદ્દે આપણે ભયભૂખને ભ્રષ્ટાચાર હટાવીશું. કોંગ્રેસે ભૂતકાળમાં આવા અનેક વચનો આપ્યા હતા ભ્રષ્ટાચાર હટાવવાના, ભ્રષ્ટાચાર નિર્મૂલન કરવાના, અને અત્યારે પણ દર ચૂંટણીમાં અપાય છે. કારણ કે બધાને ખબર છે કે આ ભ્રષ્ટાચાર છે એ સામાન્ય માણસને નડે છે, માટે અમે ભ્રષ્ટાચાર હટાવવાનું વચન આપીશું એટલે મત અમારા થશે. પરંતુ કોઈને ભ્રષ્ટાચાર, આમાં એવું છે કે કોઈને ભ્રષ્ટાચાર આપવો નથી ગમતો, પોતાની પાસે આવે બધાને ગમે છે. આ એક સામાન્ય નિયમ પ્રસ્થાપિત થતો જાય છે. જી બિલકુલ, દરેક ચૂંટણીમાં વચનો આપવામાં આવે છે, દરેક પાર્ટીઓ ભ્રષ્ટાચાર હટી જશે, ભ્રષ્ટાચાર ખતમ થશે, પણ તેવું થતું નથી. નિશિતભાઈ, આપની પાસે આવવા માંગીશ, ભ્રષ્ટાચારને ડામવું હોય તો રાજકીય જે ઈચ્છાશક્તિ જે છે તે કેટલી દ્રઢ હોવી જોઈએ? આપના લાંબા અનુભવો શેર કરશો. ઈચ્છાશક્તિ તો દેખાતી જ નથી. માનનીય યુવા ધારાશાસ્ત્રી એ બહુ હેન્ડસમ વાત કરી ઈડીની, પણ એ આગળ કંઈ બોલ્યા નહીં, અધૂરી વાત એમણે છોડી દીધી. ના પણ એમણે એક વાત સારી કરી, મારે આની આની પ્રોપર્ટી જપ્ત કરવી જોઈએ, વાત બહુ સારી કરી. નહીં પણ મારે એમની એક વાત થોડી પૂર્તિ એ કરવી છે. આપણે ડિબેટ જ કરીએ છીએ. ઈડી છેલ્લા 15 વર્ષથી ઈડીએ જેટલા લોકો સામે કેસો ફાઇલ કર્યા, જેટલાને જેલમાં મોકલ્યા, એ તો 90% લોકો તો ગવર્નર, મિનિસ્ટર અને બધા સાંસદ ને ધારાસભ્ય બની ગયા છે, કે જ્યાં ખરેખર ઈડીના પાવર્સનો સાચો ઉપયોગ થશે. મારું એવું કહેવું છે. આ તો બહુ અન્ય કેસીસમાં ઉપયોગ થયો, સદુપયોગ કે દુરુપયોગ એ ચર્ચાનો વિષય છે, પરંતુ અહીંયા તો સદુપયોગ જ થશે. વાંધો નહીં, વાંધો નહીં ધારાશાસ્ત્રી શ્રી, આપને, આપ ખૂબ યુવાન છો એટલે આપને હું થોડુંક આ બાબતમાં વધારે પ્રકાશ આપવા માંગુ છું કે ઈડીએ જેની સામે કેસો કરીને જેલમાં મોકલ્યા, એ તો બધા આજે સાંસદ, મિનિસ્ટર, ગવર્નર, 90% લોકો બની ગયા. બાકીના 10% રહી ગયા છે, એ બી 2024 સુધીમાં બની જશે. તો હવે અધિકારીઓ જશે ક્યાં? હું લાંગાશ્રીને દોષિત નથી માનતો, એની પાછળ પ્રેરણા, ઇન્સ્પિરેશન જેનું છે એ 90% ઇન્સ્પિરેશન મિનિસ્ટરોનું છે, ને 10% ઇન્સ્પિરેશન વિપક્ષ નેતાનું છે. કે તમામ વિપક્ષ નેતાઓનું 10% ઇન્સ્પિરેશન છે, તમામ મિનિસ્ટરોનું 90% ઇન્સ્પિરેશન છે કે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરો અને પાર્ટી ફંડ એકત્રિત કરો. આ એક સૂત્ર છે, આ એક એક્શન છે, આ ચાલે છે. 1990 પછી તો ખૂબ વધી ગયું, આ 1975 પછી ધીરે ધીરે થોડું થોડું શરૂ થયું, તો પછી સાહેબ 90 પછી તો ભયંકર વધી સાહેબ. તો આના બે અર્થ થયા કે એક તો ક્યારેય તે ભ્રષ્ટાચાર નાથવા માટેની માનસિકતા રાજકીય પક્ષની હોય જ નહીં, અને બીજું જો ચૂંટણી ફંડ આમાંથી જ મળતું હોય તો આ 20 ચક્ર ચાલુ જ રહેવાનું છે. ના, એ અટકશે, એને ન્યાયતંત્ર અને મીડિયા અટકાવશે, અધિકારીઓ એને નહીં અટકાવી શકે. કારણ કે અધિકારીઓ એના પેઇડ એમ્પ્લોયી છે, મિનિસ્ટરના પેઇડ એમ્પ્લોયી છે અધિકારીઓ, અધિકારીઓ એને નહીં અટકાવી શકે. એને માત્ર મીડિયા અને ન્યાયતંત્ર એને અટકાવશે, આપણે 100% આશા રાખીએ. અને પ્રજા હવે એવું નક્કી કરે, પ્રજા, કે આપણે કોઈ ભ્રષ્ટ વ્યક્તિને ગમે તે પક્ષનો હોય, માનનીય મોદી સાહેબ માનો ખૂબ શુદ્ધ છે, તો એ જે વ્યક્તિને લાવે છે એ ગમે તેવો ભ્રષ્ટ હોય, પણ એ વ્યક્તિને પરાજય આપવો પડે, એ પ્રજાએ નક્કી કરવું પડે. અને એનું, પ્રજાનું ઇન્સ્પિરેશન માત્ર ન્યાયતંત્ર અને મીડિયા જ છે. અને એ દિશામાં જો આપણે જઈએ તો જ આ, નહીં તો આ તો એક અધિકારી નહીં સાહેબ, ગુજરાતના દેશના 99% અધિકારીઓ આમાં સીધા નહીં તો પરોક્ષ રીતે ઇન્વોલ્વ જ હોય છે. અરે સાહેબ, સાહેબ ભૂતકાળમાં વડોદરામાં કોઈ કાભાઈ કે એવું કંઈક નામ હતું, પોલીસ કોન્સ્ટેબલ પાસે કેટલી બધી અઢળક સંપત્તિ નીકળી હતી, કેટલા બધા નિવૃત્ત અને પોલીસ અધિકારીઓ સામે પણ આ રીતે ભૂતકાળમાં થયેલું છે, કેટલાક આઈએએસ સામે પણ થયેલું છે. કેટલાક આઈએએસ સામે આક્ષેપો થાય ત્યારે માત્રાની બદલી કરીને સંતોષ માનવામાં આવે છે, પરંતુ જો એના ઊંડાણ સુધી જવામાં આવે ને તો જ એનો, આમ આ એક લાંઘામાં ઊંડાણ સુધી ગયા છે એ ચોક્કસ અભિનંદનને પાત્ર છે. અને બીજી જે રોડ એન્ડ બિલ્ડિંગમાં બદલીઓ થઈ એ પણ અભિનંદનને પાત્ર છે, કે સરકારને કાંઈક તો એવું છે જ કે ભ્રષ્ટાચાર એટલો બધો નહીં હોવો જોઈએ કે માજા મૂકી દે.
જી બિલકુલ, એટલે ઘણા બધા અધિકારીઓ છે જેની પાસે અપ્રમાણસર મિલકતો છે. આદિત્યભાઈ, આપની પાસે આવવા માંગીશ. આ અપ્રમાણસર જે મિલકતો જે છે તે સગા વાલાના નામને પણ કરી નાખવામાં આવે છે, ત્યારે કાયદામાં આને કઈ રીતે પકડી શકાય? મેં પહેલા જ વાત કરી કે આને બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ થકી પકડી શકાય, પરંતુ પ્રોબ્લેમ એ છે કે ધીસ ઇઝ અ કોમ્પ્લેક્સ ઇન્ટરપ્લે. નૈસદભાઈ જે વાત કરી રહ્યા છે, ખૂબ જ વિદ્વાન ધારાશાસ્ત્રી છે, ખૂબ જ અનુભવી ધારાશાસ્ત્રી છે, અને એના તમામ શબ્દોને હું સ્વીકારું છું, પરંતુ હું એનાથી એક સ્ટેપ આગળ જવા માંગુ છું. આગળ એ રીતે જવા માંગુ છું કે ચાલો આ એક સિસ્ટમ બની ગઈ છે કે જ્યાં આગળ ક્યાંક ને ક્યાંક ધેર ઇઝ અ કરપ્ટ નેક્સસ. આઈ પ્રિઝ્યુમ, આઈ એમ નોટ મેકિંગ એલિગેશન, પરંતુ ચાલો એવું માની લઈએ કે કરપ્ટ નેક્સસ છે અને અધિકારીઓ અને ક્યાંક પોલિટિકલ લીડરશિપ સાથે આ સાંઠગાંઠ છે. પરંતુ આને તોડવી કેવી રીતે? તો હું એના મૂળ સુધી એ રીતે જઉં છું. સાહેબ પોલિટિકલ વિલ પાવરની વાત કરે છે, હું સિસ્ટેમિક રિફોર્મ્સની વાત કરું છું. સિસ્ટેમિક રિફોર્મ્સ ઇન ધેટ સેન્સ કે જો અધિકારી પાસે જે ડિસ્ક્રિશન આપવામાં આવ્યું છે કે હું કહું મારી સહી થશે તો ફાઇલ આગળ વધશે, મારી સહી થશે તો નહીં થાય તો ફાઇલ આગળ નહીં વધે, આ જે ડિસ્ક્રિશન છે એ લેવાની જરૂર છે. આ કોણ નક્કી કરશે કે સાહેબે સહી કરવી પડે? તો એ જે છે એ કાયદો નક્કી કરે, અને જો કાયદાને સ્પષ્ટ બનાવ્યો હશે તો ન્યાયતંત્ર કામ કરી શકશે. કારણ કે તમે મહેસૂલી કાયદાની કલમોને જોવા જાઓ તો બે બે ત્રણ ત્રણ પાના સુધી એક કલમ ચાલતી હોય છે, અને એના કોમ્પ્લેક્સ અર્થઘટન ચાહો એટલા કરી શકતા હો. તો આ જે કોમ્પ્લેક્સ ઇન્ટરપ્લે છે, આટલી જે જટિલતાઓ છે, એના કારણે જે ડિસ્ક્રિપ્શન મળેલું છે, દરેક અધિકારીને એક છૂટો દોરા. આદિત્યભાઈ, હું એક એમાં ઉમેરવા માંગુ છું કે સરકાર ભ્રષ્ટાચાર મિટાવવા માટે જ્યારે બહુ જ ઉહાપોહ થાય ત્યાં કેટલીક યોજનાઓ પણ લાવતી હોય છે. દાખલા તરીકે એક બારી પ્રથા લેતી કે ભાઈ તમે ત્યાં જાઓ અને તમારું કામ પતી જાય સિંગલ વિન્ડો. પરંતુ જો સિંગલ વિન્ડો થાય તો ટેબલે પૈસા ના વેચાય. તમે જુઓ એ છે ને, અધિકારીઓ એ બાબતને ફેલ કરી કાઢી. પછી ચિમનભાઈ વખતે હતી કે ભાઈ ભ્રષ્ટાચાર નિવારણને એક તમારી ફરિયાદ સાંભળનાર અધિકારી એ પ્રથા પણ નીકળી ગઈ. એટલે કેશુભાઈ વખતે નાગરિક અધિકાર પત્ર આવ્યું, એ પ્રથા પણ નીકળી ગઈ. એટલે અધિકારીઓને એવી પ્રથા ગમતી નથી. મારો મુદ્દો એ છે કે સિસ્ટમિક રિફોર્મ્સની વાત કરવામાં આવે તો કાયદા બી સુધારવા જોઈએ. અને એક સમયે મોદી સાહેબ પોતે પ્રચારમાં કહેતા હતા કે જો આ પ્રોસેસને ઓટોમેટ કરવામાં આવે કે અધિકારી પાસેથી ડિસ્ક્રિપ્શન છીનવીને એ પ્રોસેસને જો ડિજિટલ ગવર્નન્સ અથવા તો ઈ ગવર્નન્સના માધ્યમથી જો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો આ બધા જ જે કરપ્શનના મૂળિયા છે હલી જશે. હવે આ કેમ ઇમ્પ્લિમેન્ટ નથી થઈ શક્યું અથવા તો કેટલા ટકે ઇમ્પ્લિમેન્ટ થયું છે, કેટલા ટકા નથી થઈ શક્યું, એક ચર્ચાનો વિષય રહેશે. પરંતુ સિસ્ટમિક રિફોર્મ્સની જરૂર છે. લાંઘા તો એક માત્ર મોરું છે, ઇઝ અ ટીપ ઓફ ધ આઈસબર્ગ. બાકી સિસ્ટમમાં ઘણી બધી જગ્યાએ કરપ્શન પ્રવર્તી રહ્યું છે, સિસ્ટમિક રિફોર્મ્સ જરૂરી છે. જી બિલકુલ, કરપ્શન સામે સામાન્ય લોકોને પણ જાગૃત થવું પડશે. આદિત્યભાઈ, નૈષદભાઈ, પ્રફુલ્લ સર, તમામે તમામ જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો સીધો સંવાદ માલવસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.